કચ્છના દરિયાકાંઠેથી પશ્ચિમ કચ્છ પોલીસે અબડાસાના સુલેમાનપીર અને મોટી સિંગોડી વચ્ચે સર્ચ ઓપરેશન હાથ ધરી પાણીમાં તરતા ચરસના 183 બિનવારસી પેકેટ જપ્ત કર્યા છે. 20મીના રોજે પોલીસે શેખરપીરના કોઠેથી 24 લાખની કિંમતના ચરસના 16 પેકેટ કબજે કર્યા હતા. ત્યારબાદ સમુદ્ર કાંઠેથી ચરસના છૂટક પેકેટ મળવાનો સિલસિલો આજ દિન સુધી જારી રહ્યો છે. આજે મળેલો જથ્થો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે. પશ્ચિમ કચ્છ ચખો મરીન પોલીસ અને સાગર રક્ષક દળની જુદી જુદી 4 ટુકડીઓ બનાવી મધરાત્રે 12 વાગ્યાથી ચરસના પેકેટ શોધવાનું શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન આજે બપોર સુધી જારી રહ્યું હતું, જેમાં અંદાજે 2 કરોડ 75 લાખની કિંમતના 183 પેકેટ મળી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 1 કિલોગ્રામના ચરસના પેકેટની કિંમત અંદાજે 1.5 લાખ રૂપિયા થાય છે. આ અગાઉ કચ્છના કાંઠેથી અંદાજે 1.30 કરોડની કિંમતના ચરસના પેકેટ મળી ચૂક્યા છે. અગાઉ મળેલા ચરસના પેકેટ કરતાં આ પેકેટ અને તેના પરનું લખાણ થોડુંક જુદું છે. ચરસનો આ જથ્થો કોણે દરિયામાં ફેંકી ગયું તે આજ દિન સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી કે સ્પષ્ટ થઈ ચૂક્યું નથી. આંતરરાષ્ટ્રીય જળસીમા હોય પાકિસ્તાન કે ઈરાન બાજુથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ ચરસની ડિલિવરી કરવા આવ્યા હોય અને સુરક્ષા એજન્સીઓને જોઈ બચવા માટે તેમણે ચરસ દરિયામાં ફેંકી દીધું હોય તેવી પણ અટકળો ચાલી રહી છે. આપને કોઈ નથી ત્યાં જખો બાજુ કોઈ મિત્ર નથી છે કોઈ અલગ અલગ વાત આવે શું છે 7 બેગ મળ્યા ભાઈ કરે એક બેગ માં 15-20 પેકેટ છે 7 બેગ છે.